હરિયો કેમ છો વિદ્યાર્થીઓ મજામાં ધોરણ સાત આપણો આજનો વિષય છે ગુજરાતી એક વિષયાંક કયો ટોપિક ચાલે છે ભૈયા પાર છ ભીખું શું ચાલે છે ભીખું ચલો આના કયો લેખક કોણ છે કવિ શંકર ગોવર્ધન રામ જોશી એમને શું કહે છે કેતુ ચલો આનો પ્રકાર શું છે સંવેદના કલા ચલો હવે ગયા તાસમાં આપણે કવિ લેખક પરિચય મેળવ્યો હતો અડધો પાઠ ચાલી ગયો હતો અને આપણે ક્યાં અટક્યા છીએ એ તો મને ખબર જ છે કે અડધો પાઠ ચાલી ગયો ભીખું પાઠનું નામ છે ફરી થોડીક આગલા ગયા તાસમાં જે ચાલ્યું એની ચર્ચા કરી લઈએ લેખક લાલ દરવાજાના ભદ્રકાળી કિલ્લાથી ત્રણ દરવાજા સુધી ચાલતા જાય છે ત્યાં રસ્તામાં ત્રણ દરવાજાની બાજુમાં ફૂટપાથ પર એક ગરીબ સ્ત્રી જોવા મળે છે અને એને ત્રણ બાળકો છે ત્રણ બાળકોના શરીર ઉપર કપડાં નથી અને બાળકો ભૂખ લાગી છે એના માટે આ રુદન કરતા હોય છે રડતા હોય છે ત્યારે એની મા એને એમ કહે છે કે તારો મોટો ભાઈ આવશે ત્યારે લેતો આવશે આજે એનો મોટો ભાઈ છે એ જ આ ભીખું પાઠનું નામ આપણે લખ્યું છે તે અને એ મોટો ભાઈ ત્રણ દરવાજાથી આગળ લાઈનસર મીઠાઈની દુકાનો છે ત્યાં કંઈક તહેવાર હોય એવું લાગે છે કારણ કે મીઠાઈની દુકાને ખૂબ જ ભીડ જોવા મળે છે અને લેખક પણ ત્યાં પહોંચી જાય છે આજુબાજુ દુકાનવાળા પણ એ જોયા કરે છે અને એમાં આ ભીખું નામનો છોકરો ત્યાં ઉભો ઉભો જલેબીના ઉચળાને જલેબીનું ઉચળું એટલે ગોળ જલેબીને ચકચકી અને તાજી બનાવેલી જલેબીના ઉચળાને એ જોયા કરે છે આપણે ત્યાં સુધી આ પાઠમાં ગયા તાસમાં અટકેલા હતા હવે આગળ જોઈશું પાઠનું વાંચન કરતા જઈશું અને વાંચન આના અંગ પર એકે સાજું લુગડું ન હતું એના ચહેરા પર આશા કે નિરાશા આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાને પડખે જરા દૂર અંધારામાં જઈ ઊભો રહ્યો ને એના પર નજર ફેરવી ને શાંત બની
લીન બનીને જલેબી નીલકી રહ્યો. લેખકે જ્યારે એ ભૂખોને જોયો ત્યારે એના શરીર પર એક સાચું લુગડું એટલે કે કપડું હતું નહીં. એ દૂર ખૂણામાં અંધારામાં ઊભા રહ્યા કે ભાઈ આ બાળક પેલી બાઈને જોઈને આવ્યા હતા લેખક, એટલે આ બાળક શું કરે છે એ જોતા હતા. અને આ વારંવાર એની નજર જલેબી પર પડતી હતી. એની આ સમાધિમાંથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ પડ્યો. પાસે જલેબીનું પડીકું બન્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ગેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી, સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરા ઊંચો નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ઘૂંઠો પડેલો હાથ તેણે પોતાની લગર વગર કંગાળ પહેરણમાં છુપાવી દીધો. કેટલી લાચારી છે આ ફકરો વાંચ્યો મેં. આ ફકરાની અંદર એ બાળકની કેટલી બધી લાચારી છે કે બાળક બિચારો ઊભો છે અને કોઈ એને જલેબીનું એક ઉજરું પણ આપતું નથી. અને એ જે ભાવ લેખકે અહીં પ્રગટ કર્યો છે એ ખરેખર હૃદય સ્પર્શી જાય એવું છે. એક લેખક ખૂણામાં ઊભા છે, એક જુવાન દુકાને ભીડ હતી, જુવાનની નજર લેખક પર પડી, લેખકની નજર જુવાન પર પડી, બંને સામે હસે છે અને જતો રહે છે અને જુવાન દુકાન તરફ જાય છે. અને પાસે જલેબી એટલે કે સવા કહેવાય અડધો કિલો કરતાં પણ ઓછી જલેબી એને લીધી અને જતો જતો ખાતો ખાતો પાસે બંધાવી અને એક ગુજરો હાથમાં ખાતો ખાતો એ જ્યાં ભીખો ઊભો છે એની નજીકથી પસાર થાય છે. એટલે ભીખુને તો મોઢામાં પાણી આવી ગયું હતું અને સુગંધ જોઈ, સુગંધ લીધી પછી ભીખુને એમ થયું કે કદાચ આ માણસ મને જલેબી આપશે, એટલે એણે હાથ લંબાયો પણ એનો હાથ એને પાછો લઈ ગયો. એ જોવાને એને જલેબી ઊંચું એ આશામાં વિચારો એના પગ ઉપર ઊંચો થયો નીચો થયો, ફરી ઊંચો થયો ફરી નીચો થયો, પણ કોઈએ એ જોવાની એક જલેબી ઊંચો પણ આપ્યું નહીં. એ બાળકને એ આશા હતી કે મને આપશે અને એ આશા બાળકને નિરાશામાં ફેરવાઈ ત્યારે એનો હાથ એને ફાટેલા જે કપડાં હતા એની અંદર એને છુપાવી. એટલી બધી લાચારી છે કે બાળક બિચારો ભૂખ્યો છે અને એની આગળથી જલેબી ખાતો ખાતો માણસ નીકળે છે. એટલી ખરાબ અવસ્થા. પાછળથી મોટરના ઘોંઘળાનો અવાજ થયો, આગળથી એ આંખ પણ નથી કે શું, કોઈ પારસી બાળકની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તે ધીમેથી જડ પગલે પાછો એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને તે અત્યંત આત્મસ્વરે સ્મિકા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી અને અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ખેંચ્યા વગર તે ચાલ્યો. છોકરો ઊભો છે,
પાછળથી મોટરનો મનનો અવાજ આવે છે અને પાછળથી મોટરવાળો એમ કહે છે તમે દેખાતો નથી કે શું. તરત જ એક પારસી મેડમ એમાંથી નીકળે છે અને એ પટાવાળો એને ધમકાવે છે, કંઈ શું ઊભો છું, અહીંથી જા, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી એક ગરીબ ભિખુને ત્યાંથી ધુતકારે છે એ પારસી મેડમનો પટાવાળો. અને એ છોકરાને લાગી આવતા એ પોતે દબાતા પગલે બિચારો પાછો ખસી જાય છે અને એને અત્યંત ફિક્કો થઈને ખિસ્સામાં હાથ નાખે છે અને એને કહ્યું કે હા ભાઈ વાત સાચી છે, હું સવારનો ભૂખ્યો છું, મેં કશું ખાધું નથી, મારે ભિખારીને શું લેવાનું એમ બોલી અને જોરથી મુઠ્ઠી વાળી અને અંદર ખકડેલા પૈસાનો અવાજ એને સંભળાય છે અને એ પાછળ ચાલી જાય છે. આ ભિખારી એક દુકાને ઊભો રહી છ પૈસાના દાળિયા ચોખાતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યો, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સરતા કુટુંબનો આ છોકરાનો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે. સામેની દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અદ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આવતું મોડું થતું દેખાય. ત્યાંથી એ બિચારો ખસી ગયો, એને આશા હતી કે મને કોઈ કંઈક આપશે પણ કોઈએ આપ્યું નહીં. ત્યાંથી બિચારો ખસી ગયો અને ત્યાંથી બીજી દુકાને દાળિયા જોખાવતું હતું. દાળિયા એટલે આપણે જે ચણા ખાઈએ છીએ શેકેલા, એ ચણા જેવા એની અડધી ફાડ આવે એને દાળિયા કહેવાય અને ફોતરા વગરમાં એ દાળિયા જોખાવા બિચારો ઊભો છે અને એના પાસે જે પૈસા છે એમાંથી એ દાળિયા જોખાવે છે અને છ પૈસાના દાળિયા લેવા ઊભો છે. લેખક એક બાળકની પાછળ એ ભિખુની પાછળ ઉભો છે અને લેખકને એકદમ પેલી કંગાળ સ્ત્રી યાદ આવે છે અને એ કંગાળ સ્ત્રીનો આ સ્તંભ એટલે કે આ મોટો છોકરો તો નહીં હોય, એનો આધાર નહીં હોય. જેમ આપણા કુટુંબનો આધાર તમારા કુટુંબનો આધાર તમારા પપ્પા હોય દાદા હોય એવી રીતે એ સ્ત્રીને એના કુટુંબનો આધાર એ છોકરો. અને એ દાળિયા લીધા પછી એણે નીચે દુકાનની બાજુમાં ધૂળમાં બેસી એક એની પાસે ગંદુ જે કપડું હતું એમાં એ દાળિયા બાંધી દીધા અને એક મુઠ્ઠી દાળિયા ભરી અને જે ઉછાળ્યા અને એનું મોં બોળું થતું હોય એવું લેખકને વીજળીના પ્રકાશમાં એવું દેખાય. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતા જોયું, તેનું વદન કરવાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં બેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વટાળી વીંટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો. લેખકને એવો ભાસ થાય છે કે ઊંચું સાચી વાત છે, એને મુઠ્ઠીમાંથી દાળિયા ઊંચા કર્યા હતા મોઢામાં મૂકવા, ભિખારીએ મોં બંધ કરી દીધો અને એ મુઠ્ઠી પાછી ફરી જે કપડાની અંદર બીજા દાળિયા હતા એની અંદર એને મૂકી દીધા અને એ ભીખો એ છોકરીનો ચહેરો પોતાને એનો ચહેરો પણ કરમાઈ ગયો હતો, નિરાશા થઈ ગઈ હતી અને એ એનું ચિત્ર વીંટાળી અને ત્રણ દરવાજા તરફ જતો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ ફૂટેલ ઘોડી પર એને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? એ બિચારો બાળક ભીખો એ બધી વસ્તુ દાળિયા લઈ અને સ્ત્રી પાસે ગયો. લેખકે નજર કરી અને જોયું કે સ્ત્રી પાસે જ ગયો અને એ સ્ત્રીએ ફાટેલી ફૂટેલી ઘોડી હતી એની અંદર એને બેસાડ્યો અને એને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી કાઢની ચમકારી પસાર થઈ ગઈ
હા માં તે શાંતિથી બોલ્યું, મેં તો બહુ દારિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી. આવો પ્રશ્ન સ્ત્રીએ ભીખુને પૂછ્યો ત્યારે ભીખુએ લેખક આ પ્રશ્ન સાંભળતા હતા. લેખકને ધ્રુજારી થઈ ગઈ, અંગે અંગમાં અંગારા થઈ ગયા કે આ બાળક હવે શું જવાબ આપશે કે ભીખુએ કશું ખાધું નથી. પછી શાંતિથી એ ભીખુ જવાબ આપે છે, હા માં મેં બહુ દાળિયા ખાધા, મેં બહુ પાણી પીધું. આ જે બોલે છે એ ભીખુ ખોટું બોલે છે, એ સાચું બોલતો નથી. અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. એની માએ પછી એને પૂછ્યું, અત્યાર સુધી ક્યાં રોકાઈ ગયું હતું તું? તો ભીખુએ જવાબ આપ્યો કે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં. ત્યાં શું કરતો હતો? ભીખુ જૂઠું બોલે છે કે મને ત્યાં શેઠીએ જલેબી ખવડાવી. સાચું બોલે છે ભીખુ? ના. એની માએ એમ કીધું, હે? છોકરાએ કીધું, હા. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી અને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું મેં તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? તરત ભીખુ એમ બોલ્યો કે મેં જલેબી ખાધી ને પેલા નાના નાના એના ભાઈ બહેન હતા ને એ તરત ઊભા થઈ ગયા અને કે અમારો ભાગ, અમારો ભાગ. તમને પણ ઘરમાં અમે ચોકલેટ આપી તો તમારો નાનો ભાઈ બહેન એમ કહેતું હશે, એટલે મને આપને, મને આપને. એને છોકરાએ એવું માન્યું. એટલે વિચારો જે ભીખુ હતો એ જંખવાણ પડી ગયો, શર્મિંદો થઈ ગયો. માએ તેને, માએ પછી એ ભીખુ સામે ઠપકાથી ઠપકો આપતી હોય, બોલતી હોય એ રીતે અને એના દીકરાએ ખાધું એ સંતોષથી એની સામે જોયું અને એને સમજાયું કે બેટા આવું હોય તો આપણા નાના નાના ભાંડરડા એટલે ભાઈ બહેન માટે વસ્તુ રખાય અને એમ કરીને એને દાળિયા કાઢ્યા. એની માએ પૂછ્યું, દાળિયા ક્યાંથી લાવ્યો? હવે જવાબ આપે છે, બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 6 6 એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. એની માએ પૂછ્યું, કા દાળિયા ક્યાંથી લાવ્યો ત્યારે? તો તેણે એમ કહ્યું કે માં કોઈ જગ્યાએથી બરફ સારે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બરફ લઈ ગયો, એના મને 10 પૈસા. તેની માએ પૂછ્યું, કેટલા પૈસાના તું દાળિયા લાવ્યો? 6 6 બોલતા બોલતા એને કહી નાખ્યું કે 10 પૈસાના. આમ જીવનને જરા ટેકો આપ્યો હોય બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ તો ભાંડુ માટે જલેબી જતી ગળી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યું. એને મદદ, આપણે આમ જીવનની અંદર ટેકો કરવા માટે કોઈ ગરીબ હોય તેને આપણે ઉદ્યોગ કરી આપીએ છીએ, એને મદદ કરીએ છીએ, ત્યારે આ બાળક જે 10-12 વર્ષનો જ બાળક છે એ પોતાના ભાઈ ભાંડણા માતા માટે થઈને, ભાઈ ભાંડડા અને ભાઈ બહેન માટે થઈને જલેબી જતી કરે છે, બીજા દાળિયા પણ જતા કરે છે અને એને ખાધું નથી છતાં પણ ખોટું બોલીએ છીએ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીને ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક છીણી રેત જ હાથ સાથે ચોંટી. મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ શું છે? પછી લેખકને ફરી ઉતાવળથી ખિસ્સામાં હાથ ગયો પણ પૈસા મળ્યા નહીં અને એ કોટ એમણે પહેલી જ વખત પહેર્યો હતો અને સાબરમતી નદીના કિનારે નંદરાજા શહેર સીટી છે ત્યાં એ ઝીણી બધી રેતી ઉડી અને લેખકનો કોટ ખરાબ થઈ ગયો હતો અને ત્યાં એમને ફરી લાલ દરવાજાની બાજુમાં હોટલમાં ગયા હતા, સિનેમામાં ગયા હતા, એ બધું પોતે યાદ કર્યું અને એ બાળકની નજીક જઈને એને પૂછે છે કે બેટા છોકરા તારું નામ શું છે? અતિવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યું. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ મેં તો જોઈ, એ તો મેં જોઈ,
ડાળિયા ખાધા એ પણ જોયું પણ તારું નામ તો બોલ. નજીક જઈને એને પૂછે છે અને એ બાળક એ જે છોકરો છે એ લેખકની સામે એકદમ વિશ્વાસ ભરી નજરે એને જોયા કરે છે અને એને અત્યંત એ લેખકને લેખક એ બાળકનો હાથ પોતાના હાથમાં લે છે અને એને કહે છે કે મેં તે જલેબી ખાધી એ પણ જોઈ, તે દાળિયા ખાધા એ પણ જોયા, હવે બોલ તારું નામ શું છે. છોકરાએ ખાધું નથી એટલે છોકરો એ જોયા જ કરે છે કે આ માણસે મને જલેબી ખાતા પણ જોયો અને દાળિયા ખાતા પણ જોયો અને બોલ કે તારું નામ શું છે. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે ઊંચાઈમાં જરાક મોં અટકાવ્યું અને બીજું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. પોતાની વાત ખુલ્લી પડી ગઈ, કળાઈ જવું એટલે ખુલ્લી પડી ગઈ, સમજાઈ જઈ અને ઊંચાઈથી એણે મોં મલકાવ્યું અને સાહેબની એટલે કે લેખકની સામે નીચું જોઈને બોલ્યો છે કે મારું નામ ભીખુ છે. કેમ એવું થયું? તો લેખકે એને જલેબી ખાધી, ભીખુએ જલેબી ખાધી પણ નથી કે દાળિયા પણ નથી ખાધા, એટલે ભીખુને એમ હતું કે આ વાત હું એકલો જાણું છું અને મારું ભગવાન જાણે છે. પણ એની પાછળ લેખક જોવે છે એ વાતની બાળકને ખબર નથી અને જ્યારે આખી જ સ્ટોરી પૂરી થાય છે, એના માતા પિતા પાસે માતા પાસે આવે છે, એના ભાઈ બહેનોને ખાવા આપે છે, ત્યારે લેખક એને પ્રેમથી એમ પૂછે છે કે બેટા તે જલેબી ખાતા મેં જોયો અને દાળિયા ખાતા પણ જોયો, ત્યારે અતિ વિશ્વાસભરી નજરે જોઈને ભીખુની પોતે જે ખોટું બોલ્યો છે એ પકડાઈ ગયો, એ સાથે એ ઊંચું સ્મિત એટલે કે ઊંચું હસે છે લેખક સામે અને લેખકને પોતાનું નામ કહે છે ભીખુ. એ આખું પાઠનું નામ છે. બરાબર, આ પાઠ અહીંયા સમજૂતી સાથે પૂર્ણ થયો. તમારે નોટમાં જે લખવાનું છે એ લખી કાઢજો. પેજ નંબર પરની 836 પરની શબ્દ સમજૂતી. અને લખવાની શરૂઆત કરો, 1 2 3 4 પાંચ નંબર એ લખાઈ જાય પછી એની નીચે રૂઢિપ્રયોગ લખવાના છે, વાક્ય લખવાના નથી. જ્યારે વાક્ય હું તમને ગુજરાતી મહિના તાસની અંદર કરાવીશ ત્યારે વાક્ય લખતા સમજાવીશ. આજે આ તો CWU નોટમાં કમ્પ્લેટ લખાઈ ગયેલું હોવું જોઈએ. આજે પાઠ 6ની સમજૂતી પૂરી થઈ. પાઠ 6નો અભ્યાસ એનું સ્વાધ્યાય નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આ ક્લાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ ક્લાસમાં આપણે ફરી મળીશું. હરિ ઓમ.